नमस्कार विद्यार्थी मित्रों, मातृछाया शिक्षण संकुलना ऑनलाइन क्लासीस में आप सर्वेनु स्वागत है। आज आप धोरण 12 में रीड 2 के जे पोएम है शेपर सेप्ट एना विषय अभ्यास करीशू। शेपर सेप्ट नो अर्थ थाय छे घड़नार घड़ाई गयो। शेपर एटले घड़नार, सेप्ट एटले घड़ाई गयो। सौ प्रथम तो आपणे ए समझिए कि पोएम ने स्टांजा में विभाजित करवामां आवे छे। एटले अहीं स्टांजा 1 एवं लखेलू छे। आ पोएम पण 4 स्टांजा में विभाजित छे। आ पोएम लखी छे हरिंद्रनाथ चट्टोपाध्याय। तो शुरू करिए। इन डेज गॉन बाय आई यूज टू बी। हवे पोएट जे छे, कवि जे छे, ते पोताना अर्ली डेज एटले के पहलाना दिवसों याद करे छे के ते अगाउना दिवसों में शू हता। इन डेज गॉन बाय एटले के वीतेला दिवसों में, आई यूज टू बी अ पॉटर एटले के वीतेला दिवसों में कवि कुंभार हता। पॉटर एटले कुंभार। वु वुड फिल हिज फिंगर्स मोल्ड द यील्डिंग क्ले। के वु एटले अहीं वु पॉटर माटे वपरायू छे। के जे वुड फिल हिज फिंगर्स मोल्ड द यील्डिंग क्ले एटले के तेमनी आंगळीओना स्पर्श वडे, मोल्ड एटले घड़वू, आकार आपवो। यील्डिंग क्ले नरम माटी। टू पेटर्न्स ऑन हिज व्हील्स એટલે તે ઘણા બધા પ્રકારના માટીના વાસણો બનાવતા, તેને ઘાટ આપતા, તેને આકાર આપતા। બટ જો હવે અહીંયા વિરોધાભાસ છે, પહેલાં અગાઉના દિવસની વાત કરી છે અને હવે અત્યારની વાસ્તવિકતા બતાવી છે કે હવે કવિ શું છે। પહેલાં કુંભાર હતા પણ હવે શું છે। બટ પણ નાવ થ્રુ વિઝડમ લેટલી વન। વિઝડમ એટલે જ્ઞાન, બુદ્ધિ। લેટલી વન એટલે કે હવે મને મોડે મોડે જ્ઞાન પ્રાપ્ત થયું। શેનું જ્ઞાન પ્રાપ્ત થયું? દેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે કે જે હું માટીના વાસણો બનાવતો અને જે ગર્વ હતો, પ્રાઇડ એટલે ગર્વ, અહંકાર, એ ગર્વ હવે નથી રહ્યો, એ ગર્વ હવે જતો રહ્યો। આઈ હેવ સીઝ ટુ બી પોટર એટલે કે હવે હું પોટર, કુંભાર નથી રહ્યો। એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે પણ હવે હું શું છું, તો હવે હું માટી બની ગયો છું। એટલે અહીંયા વિરોધાભાસ છે કે પહેલાંના દિવસોમાં કવિ કુંભાર હતા પણ હવે તે માટી બની ગયા છે। તો અહીંયા સ્ટાંજા 1 કમ્પ્લીટ થાય છે। સ્ટાંજા 2, બીજો સ્ટાંજા। ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી, હવે જો અહીંયા પણ એ જ વાક્ય છે, ઇન અધર ડેઝ એટલે પહેલાંના દિવસોમાં, બીજા દિવસોમાં, અન્ય દિવસોમાં। આઈ યુઝ ટુ બી, યુઝ ટુ એટલે ભૂતકાળની ટેવ દર્શાવે છે। આઈ યુઝ ટુ બી અ પોએટ એટલે કે હું કવિ હતો। થ્રુ વૂઝ, કે જેના દ્વારા, વૂઝ એટલે કે જેના, અહીંયા કવિની વાત છે એટલે કે જેના। વૂઝ પેન ઇન્ન્યુમરેબલ સોંગ્સ વુડ કમ, કે જેની પેન દ્વારા, ઇન્ન્યુમરેબલ એટલે અગણિત, અસંખ્ય, ગણી ના શકાય તેટલા, સોંગ્સ એટલે ગીતો, વુડ કમ કે જેના દ્વારા ગણી ન શકાય તેટલા ગીતો આવતા, તેટલા ગીતો હું લખતો, હું એવો કવિ હતો। ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના દિલ જીતવા માટે હું ગીતો લખતો। બટ જો ફરી બટ આવ્યું, હવે વિરોધાભાસ, પહેલાં હું એવો કવિ હતો કે જે લાખો લોકોના દિલો જીતવા માટે ગીતો લખતો, અસંખ્ય ગીતો લખેલા છે, પણ હવે શું છે। બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, ન્યૂ ગોટ નોલેજ એટલે નવું પ્રાપ્ત થયેલું જ્ઞાન, નવા મેળવેલા જ્ઞાન પછી, વિચ આઈ હેડ નોટ હેડ સો સોંગ, ન્યૂ ગોટ નોલેજ એ નિર્જીવ છે એટલે એના પછી વીચ વપરાય, કે જે મારી પાસે નહોતું,
નવું પ્રાપ્ત થયેલું જ્ઞાન છે એ મારી પાસે પહેલાં નહોતું, એટલા માટે આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, એટલે હવે મેં કવિ બનવાનું છોડી દીધું અને હવે હું કવિ રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હું ગીત બની ગયો છું. પહેલાં હું ગીત લખતો હતો, સોંગ બનાવતો હતો, પણ હવે હું ગીત છું. હવે હું ગીતો લખતો નથી, હવે હું કવિ રહ્યો નથી, હવે હું ગીત છું. સ્ટાન્જા 3. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર એટલે મેકર, શેપર, બનાવનાર, જે આપણું ટાઇટલ છે શેપર, એનો સમાનાર્થી સિનોનિમ છે ફેશનર. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. સ્વોર્ડ્સ એટલે તલવારો, સ્વોર્ડ એટલે તલવાર. હું તલવાર બનાવતો હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. જો ફરીથી હવે અહીંયા એ રીતે જ દિવસોને યાદ કરે છે કે એ દિવસો જતા રહ્યા. નાવ આર ગોન એટલે જતા રહ્યા. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ્સ. વિચ એટલે આ વિચ અહીંયા તલવાર માટે વપરાયું છે. તો કેવી તલવાર? તો કે એવી તલવાર કે જે 100 બેટલ ફિલ્ડ્સ એટલે કે લાખો યુદ્ધમાં, બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધભૂમિ, એમાં જે વપરાતી હોય તેવી તલવાર હું બનાવતો. હવે એ તલવાર કેવી હતી? તો ગ્લિટર. હવે અહીંયા ગ્લિટર અને ગ્લીમ આ બંનેનો એક જ અર્થ થાય, ચમકવું, ઝબકવું, ચમકીલું. એન્ડ શોન. શોન એ સાઇનનું ભૂતકાળ છે, સાઇન એટલે ચમકવું, એટલે ત્રણે ત્રણ શબ્દોનો એક સમાન અર્થ જ થાય છે, ગ્લિટર, ગ્લીમ અને શોન. એટલે એવી તલવાર હું બનાવતો કે જે ચમકીલી હોય, જે યુદ્ધભૂમિમાં વપરાતી. એવી તલવાર બનાવનારો હું ફેશનર હતો, એવી તલવાર હું બનાવતો. હવે વિરોધાભાસ આવ્યું પાછું. બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ એટલે છલકાવવું, ઓવરફ્લો. ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ એટલે કે પરમાત્માની જે શાંતિ છે એ મારામાં છલકાવા લાગી છે, એટલે હું હવે શાંત થઈ ગયો છું. હવે હું તલવાર નથી બનાવતો, હવે હું શાંત થઈ ગયો છું. પરમાત્માની શાંતિ મારામાં છલકાવા લાગી છે. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. હવે હું તલવાર બનાવનારો વ્યક્તિ નથી રહ્યો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, પણ હું પોતે જ તલવાર બની ગયો છું. હવે હું તલવાર નથી બનાવતો, હવે હું પોતે જ તલવાર બની ગયો છું. સ્ટાન્જા 4 કે જે છેલ્લો સ્ટાન્જા છે. ઇન બાયગોન ટાઈમ્સ. હવે અહીંયા પણ એ જ દિવસોને યાદ કરે છે, ખાલી શબ્દ અલગ છે. બાયગોન ટાઈમ્સ એટલે વીતેલા દિવસો, એ જ અર્થ થાય. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. યુઝ ટુ એટલે ભૂતકાળની ટેવ દર્શાવે છે, કે હું ડ્રીમર હતો. ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર, ડ્રીમ એટલે સ્વપ્ન, અને ડ્રીમર ER લાગ્યું પાછળ એટલે સ્વપ્ન જોનાર. વુ વુડ હર ઓન એવરી સાઇડ એન ઇન્સોલેન્સ ઓફ એમરોલ્ડ એન્ડ પર્લ. એટલે કે હું એવો વ્યક્તિ હતો. વુ એટલે ડ્રીમર છે, ડ્રીમર એ કવિ છે તો તેમના માટે હું વપરાય. હું એવો વ્યક્તિ હતો, એવો સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો, કે ઓન એવરી સાઇડ કે જે દરેકે દરેક બાજુ, એન ઇન્સોલેન્સ, ઇન્સોલેન્સ એટલે ઘમંડ, અભિમાન. હું એવા સ્વપ્નમાં રાચતો કે જે એ સ્વપ્નથી મારામાં અભિમાન હતું, મારામાં એક પ્રકારનો ઘમંડ હતો. કેવો ઘમંડ? તો એમરલ્ડ અને પર્લ જેવો. એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ અને પર્લ એક પ્રકારના મોતી છે, એ સમૃદ્ધિ અને વૈભવની નિશાની છે. ખૂબ જ રૂપિયા અને ખૂબ જ પૈસા, ખૂબ જ સમૃદ્ધિની નિશાની છે. એટલે હું એવા સ્વપ્ન જોનારો વ્યક્તિ હતો કે જેની પાસે આટલી સમૃદ્ધિ હતી. બટ નાવ, હવે પાછું વિરોધાભાસ આવ્યું. ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પણ હવે નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું, ની એટલે ઘૂંટણ અને નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું. તો ક્યાં ઘૂંટણીએ પડ્યા છે? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ગોડ, ભગવાન. ભગવાનના ચરણોમાં હવે હું ઘૂંટણીએ પડી ગયો છું.
હવે મારામાં અહંકાર રહ્યો નથી. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. હવે હું સ્વપ્ન જોનારો, સ્વપ્નમાં રાચનારો, સ્વપ્નની દુનિયામાં રહેનારો વ્યક્તિ નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. પરંતુ હવે હું પોતે જ એક સ્વપ્ન બની ગયો છું. હવે સ્વપ્ન જોનારો વ્યક્તિ નથી રહ્યો, પરંતુ હું પોતે જ એક સ્વપ્ન છું. તો આ ચાર સ્ટાંજામાં કવિ પોતાના એવા દિવસોની વાત કરે છે કે એ પહેલાં શું હતા અને હવે શું બની ગયા છે. પહેલા સ્ટાંજામાં કવિ પોતાને કુંભાર બતાવે છે. પહેલાના દિવસોમાં એ કુંભાર હતા, પણ હવે માટી બની ગયા. પછી બીજા સ્ટાંજામાં કવિ કહે છે કે હું ગીત બનાવતો હતો, પણ હવે ગીત બની ગયો છું. પછી ત્રીજા સ્ટાંજામાં કહે છે કે હું તલવાર બનાવતો હતો, પણ હવે તલવાર બની ગયો છું. તલવાર કેમનું બનવું એ શીખી ગયો છું. અને લાસ્ટ સ્ટાંજામાં કવિ કહે છે કે પહેલાં હું સ્વપ્ન જોનાર વ્યક્તિ હતો, પણ હવે હું ખુદ સ્વપ્ન બની ગયો છું. સ્વપ્ન કેવી રીતે બનવું એ શીખી ગયો છું. એટલે આ એક કવિની કલ્પના છે કે પહેલાં તેઓ અભિમાનમાં હતા, હવે કવિ એક નવા રસ્તે આવી ગયા છે. અને એટલે જ આનું શીર્ષક આપ્યું છે, શેપર શેપ્ડ, ઘડનાર ઘડાઈ ગયો. તો આ સાથે જ રીડ ટુ શેપર શેપ્ડ પૂરી થાય છે. તમારે એક્સરસાઇઝમાં 8 પ્રશ્નોના જવાબ લખવાના છે. 8 ક્વેશ્ચન્સ આપેલા છે, તેના આન્સર્સ તમારે 2 વાક્યમાં લખવાના છે. અસ્તુ.